નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.2 છે એમની અંદર ત્રીજો અને ચોથો બંને દાખલો સોલ્વ કરવા માટે અત્યારે ઓનલાઈન ભેગા થયા છીએ. તો જુઓ, 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. એટલે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા બંને સમય જ કહેવાય છે, બરોબર? એટલે 2 થી નાની હોય તેવી કેટલી? 2 થી નાની હોય તેવી સંખ્યાઓ, 2 થી નાની હોય તેવી સમય સંખ્યાઓ, એમાંથી કોઈ પણ 5. એટલે 2 થી નાની કઈ કઈ આવે? 1 આવે, 0 આવે, -1, પછી -2, -3, -4, -5, એવી રીતે આવી શકે. એમાંથી કોઈ પણ 5 સંખ્યા છે જે 2 થી નાની હોય તેવી સંખ્યા આપણે અહીંયા લખી શકીએ, બરોબર? ત્યાર પછી એમ કીધું, -2 પંચમાંશ અને 1 દ્વિતીયાંશ વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. તો બાળકો, -2 પંચમાંશ છે એના છેદ સમાન કરો, અને 1 દ્વિતીયાંશ છે એના પણ છેદ. આ બંને 2 પંચમાંશ અને 1 દ્વિતીયાંશ તે બંનેના છેદમાં 20 લાવવા પ્રયત્ન કરો. -2 5 ચોખ્ખું 20 થાય તો ઉપર 4 ગુણો, અહીંયા 2 દાણ 20 થાય છે અને ઉપર 10 ગુણો. 2 ને 10 ગુણ્યા એટલે ઉપર પણ 10 ગુણ્યા, એટલે આ રકમ થઈ -8 ના છેદમાં 20, અને આ રકમ થઈ 10 ના છેદમાં 20. -8 20 અને -10 20 એની વચ્ચે કેટલી કેટલી સંખ્યા આવે? હવે એમ કરીને લખો કે ભાઈ -8 20 અને 10 20 વચ્ચે આવતી સમય સંખ્યાઓ કઈ કઈ હોય? ઘણી બધી છે, બરોબર? એમાં -7 20 પછી 6 20 પછી -5 20 પછી -4 20 -3 20 -2 20 -1 20 0 20 0 20 પછી 1 20 2 20 3 20 અને આવ્યા જ કરે છે તેવી રીતે આપણને રકમ છેવટે આવે છે 9 20. આટલી રકમ તેમાંથી કોઈ પણ આમાંથી કોઈ પણ 10 સમય સંખ્યાઓ છે તે આપણે લઈ શકીએ છીએ. આમાંથી કોઈ પણ 10 સમય સંખ્યાઓ લઈ શકાય, કોઈ પણ 10 સમય સંખ્યાઓ લઈ શકાય, બરોબર? આવી રીતે આપણને કોઈ પણ 10 સમય સંખ્યાઓ છે તે લઈ અને આપણે દાખલો છે તે ગણી શકીએ છીએ. નમસ્કાર.